ભરૂચના રહેણાંક વિસ્તાર અને તેમાંય નાના બાળકોના બગીચા પાસે ટ્રાન્સફોર્મર મૂકવામાં આવતા તેમાંથી કરંટ ઉતરવાના કારણે બે કાગડાના મોત નિપજતા કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય તે માટે સ્થાનિકોએ હોબાળો મચાવી ટ્રાન્સફોર્મર દૂર કરવાની માંગ કરી હતી બનાવની મળતી માહિતી અનુસાર સતત લોકોથી ભરચક વિસ્તાર અને જ્યાં નાના બાળકો રમવા આવી રહ્યા છે તેવા નવી વસાહટના બગીચા અને વરસાદી કાંસ પાસે વીજ કંપની દ્વારા રાતોરાત ટ્રાન્સફોર્મર મૂકી દેવામાં આવતા સવારે ટ્રાન્સફોર્મરમાં વીજ કરંટ ઉતરવાના કારણે બે કાગડાઓના મોત નીપજતા સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો હતો ટ્રાન્સફોર્મર મૂકવામાં આવેલું છે તે જગ્યાએ ભરૂચ નગરપાલિકા સંચાલિત બગીચામાં સ્થાનિક રહીશોના નાના બાળકો રમત રમવા આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં મોકવામાં આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મરો બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવા સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ટ્રાન્સફોર્મર દૂર કરવાની માંગણી સાથે પાલિકામાં રજૂઆત કરી તો પાલિકાએ પણ હાથ ઊંચા કરી ટ્રાન્સફોર્મર દૂર કરવાની જવાબદારી વીજ કંપનીની હોવાનું જણાવી હાથ ઊંચા કરી દેતા સ્થાનિક રહીશોએ જીબીમાં રજૂઆત કરતા તેઓ દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ ન અપાતા

ને આજે સવારમાં બે કાગરાને બી કરંટ લાવી ગયો અમે વારંવાર રજૂઆત કરીએ છીએ નગરપાલિકાને રજૂઆત કરીએ છીએ તો એ જીબીને કહે છે ને જીબીને કહે છે તે કી કે નગરપાલિકાને કાલ ઉઠીને કોઈ વ્યક્તિને કે કોઈ અહીંયા બાળકોને બધા બેસે છે બાળકો રમે છે ને અહીંયાથી આ કરંટ ઉતરે છે વાયરો બી ઉતરે છે વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ અહીંયા વહેલું આવતું નથી ને અમે તો આ જે ડીપી માટે વારંવાર રજૂઆત કરી હતી કે અહીંયા ડીપી ના મૂકો છતાં બી અહીંયા ડીપી મૂક્યું છે જે બગીચો અહીં નજીક છે છોકરાઓ આવે છે અહીં કરંટ ઉતરે છે અને અહીં આજે બી સવારમાં કરંટ ઉતરો તો બે કાગરાને કરંટ લાગ્યો છે કાગરા બી મરી ગયા છે ને કાલ ઉઠીને કોઈ છોકરાઓને કે કોઈ વ્યક્તિને કરંટ લાગશે એનો જવાબદાર કોણ